રિસાયેલા નેતાઓને કઈ રીતે મનાવવા અને તેમના અસંતોષને કઈ રીતે ખાળવો, તદુપરાંત નેતાઓને કાબૂમાં કઈ રીતે રાખવા, એ કુશળતા કદાચ ભારતીય જનતા પાર્ટી પાસે જ છે એવું કહી શકાય. માટે જ ગુજરાતની રાજનીતિમાં છેલ્લા 3 દશકથી ભાજપનું વર્ચસ્વ પણ જળવાયેલું છે. આ વાતનો ઉલ્લેખ આજે એટલા માટે કરવો પડ્યો કારણ કે આજે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં વધુ 9 નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં સૌથી મોટું નામ છે ભરત બોગરા. હા, એ જ ભરત બોગરા જે વર્તમાન ભાજપ સરકારમાં મંત્રી, પૂર્વ કોંગ્રેસી નેતા કુંવરજી બાવળિયા સામે જસદણની સીટ પરથી ચૂંટણી લડતા હતા. પરંતુ કુંવરજી બાવળિયા ભાજપમાં આવતા પક્ષે ભરત બોગરાનું પત્તું કાપીને કુંવરજી બાવળિયાને ટિકિટ આપી હતી, જેમાં કુંવરજી બાવળિયાનો વિજય પણ થયો હતો, જે બાદ ચર્ચાઓ ઉઠી હતી કે હવે ભરત બોગરાની રાજનીતિક કારકિર્દી પર કોંગ્રેસમાંથી આવેલા કુંવરજી બાવળિયાના કારણે ગ્રહણ લાગી ગયું છે. અને આ વિવાદને ત્યારે પણ સમર્થન મળ્યું જ્યારે 2019માં જસદણના એક વોટ્સએપ ગ્રુપમાંથી કુંવરજી બાવળિયાના સમર્થકોને હટાવવામાં આવ્યા હતા. વધુમાં ભરત બોગરાએ પોતાના એક નિવેદનમાં પણ આડકતરી રીતે કહ્યું હતું કે કુંવરજીભાઈ તેમની રીતે કામ કરે છે તો હું પાર્ટી લાઇનમાં રહીને કામ કરું છું, જે બાદ કુંવરજી બાવળિયાએ પણ ઇશારામાં કહ્યું હતું કે હું પહેલા પણ જે રીતે કામ કરતો હતો એ જ રીતે કામ કરી રહ્યો છું, જે બાદ ચર્ચાઓ ઉઠી કે કુંવરજી બાવળિયા કોંગ્રેસમાં જે રીતે કામ કરી રહ્યા હતા એ જ રીતે કરતા રહેશે. અને એમનું આ નિવેદન ભરત બોગરાને રોકડો જવાબ આપ્યો હોવાનું પણ મનાઈ રહ્યું હતું. અને અવારનવાર જસદણ વિસ્તારમાં કુંવરજી બાવળિયા અને ભરત બોગરાના જૂથ વચ્ચે ચાલતા વિવાદ સપાટી પર પણ આવતા રહ્યા છે. પરંતુ આ બંને નેતાઓ મોટા ગજાના નેતા મનાય છે, એવામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બંને નેતાઓને ખુશ રાખવા માટે આ રસ્તો કાઢ્યો હોવાનું પણ મનાય છે. એક તરફ કુંવરજી બાવળિયા મંત્રી પદે, તો બીજી તરફ ભરત બોગરા પ્રદેશ સંગઠનમાં ઉપપ્રમુખ તરીકે કાર્યરત રહેશે. આમ ભારતીય જનતા પાર્ટીમાં સંતુલન જળવાઈ રહેશે. વધુમાં ભાજપના નવા નિમાયેલા અન્ય હોદ્દેદારોમાં એક એવું નામ પણ છે જેણે સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દીધા છે, અને એ નામ છે ગુજરાત કેડરના પૂર્વ IAS અધિકારી મહેન્દ્ર પટેલને, જેઓને પણ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે, જેઓ સુરતના કલેક્ટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે અને વર્તમાન સમયમાં સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના ઇન્ચાર્જ અને કોરોના સ્પેશિયલ કામગીરીમાં નોડલ ઓફિસર તરીકે પણ કાર્યરત છે. વધુમાં મહેન્દ્ર પટેલની પાટીદાર સમાજમાં પણ સારી પકડ હોવાનું માનવામાં આવી રહ્યું છે. અને 2020માં ઉંઝામાં ઉમિયા માતાજીના લક્ષચંડી મહોત્સવના કન્વીનર તરીકે પણ તેઓએ કામગીરી નિભાવી હતી. આમ ભાજપે એક કુશળ વહીવટકર્તા નેતાને પણ સંગઠનમાં સ્થાન આપીને પાટીદાર સમાજમાં પોતાની પકડ વધુ મજબૂત બનાવવાનો પણ પ્રયત્ન કર્યો છે. અન્ય નામોમાં યમન વ્યાસને પ્રદેશના મુખ્ય પ્રવક્તાની જવાબદારી સોંપવામાં આવી છે. યમન વ્યાસ એ ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા છે અને મીડિયામાં અનુશાસનની સાથે પક્ષની વાતને રજૂ કરવા માટે પણ જાણીતા છે. અને જ્યારે 2017માં વિધાનસભાની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીની હાલત કફોડી હતી ત્યારે પણ મીડિયાના માધ્યમોમાં યમન વ્યાસે ભાજપનો પક્ષ મજબૂતીથી રાખ્યો હતો. વધુમાં અન્ય હોદ્દેદારોમાં જયશ્રીબેન દેસાઈ પ્રદેશ મંત્રી, યજ્ઞેશ દવેને પ્રદેશ મીડિયા પ્રભારી, કિશોરભાઈ મકવાણાને પ્રદેશ સહ મીડિયા પ્રભારી, નિખિલભાઈ પટેલની IT સેલના કન્વીનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. અને આમ ગમે તેવા વાદ વિખવાદોની વચ્ચે પણ સંતુલન કઈ રીતે બનાવવું એ જ ભારતીય જનતા પાર્ટીની જીતની ચાવી પણ માનવામાં આવે છે. અને જેનું સૌથી ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં થયેલી નિમણૂકોને માનવામાં આવે છે, જેમાં દરેક જ્ઞાતિ દરેક જૂથના લોકોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. અને આમ દરેક નાનામાં નાના વાદ વિવાદને પણ ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસમાં પરિવર્તિત કરીને બતાવ્યું છે. જો તમને અમારો રિપોર્ટ પસંદ આવ્યો હોય તો આપની પ્રતિક્રિયા કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલ ગુજરાત તકને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર.